हेलो विद्यार्थी मित्रों, धोरण 12 वाणिज्य व्यवस्था में आपणे बात करता हता प्रकरण नंबर 5 कर्मचारी व्यवस्था नी, जेमा आजनो आपणो टॉपिक जे तमे स्क्रीन ऊपर जोई रह्या छो मानव संसाधन संचालनना भाग तरीके कर्मचारी व्यवस्था। अहीं सौथी पहला तमने कही दूं कि संज्ञा याद रखवानी छे HRM, जे कौशमां शब्द आप्यो छे एमां छे ह्यूमन रिसोर्स मैनेजमेंट, गुजराती में मानव संसाधन संचालन कहेवाय, परीक्षा माटे खास इम्पोर्टंट। घणा विद्यार्थीओ ज्यारे धोरण 12 पछी MBA में प्रवेश ले छे त्यारे MBA नी एक शाखा HR ની પણ હોય છે કે MBA ઇન HR એટલે કે હ્યુમન રિસોર્સ। સો શરૂઆત કરીએ આપણે માનવ સંસાધન સંચાલનના અભ્યાસની। માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું, તેમની પ્રાપ્તિ જાળવણી અને તેમના વિકાસની પ્રક્રિયા છે। તેનો વિકાસ કર્મચારી સંચાલનમાંથી થયો છે તેમ કહી શકાય, પણ કર્મચારી સંચાલનમાં સામાન્ય રીતે ભરતી, પસંદગી, તાલીમ વગેરે જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો, ઉત્તેજક વેતન પ્રથાઓ અને કર્મચારી કલ્યાણ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે। શેમાં? કર્મચારી વ્યવસ્થામાં। જ્યારે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી વિકાસનો સમાવેશ થાય છે, એટલે કે કર્મચારી વ્યવસ્થાનો જે ખ્યાલ હતો એ માત્ર કર્મચારીની ભરતી પસંદગી પૂરતો સીમિત હતો, પરંતુ વર્તમાન સમયે ધંધાકીય એકમમાં માનવીને મહત્ત્વ આપવામાં આવે છે। આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કરી ગયા છે કે જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિ પછી સમય આગળ વધતો ગયો, ઉદ્યોગોનો વિકાસ થયો, તેમ તેમ સંચાલકોના ધ્યાનમાં આવ્યું કે જળ યંત્રોની માવજત જો આપણને સારું ઉત્પાદન આપી શકતી હોય તો લાગણીશીલ માનવીની માવજત ધંધાકીય એકમને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે। એટલે અહીંયા કર્મચારી વિકાસની શરૂઆત થઈ। તો કર્મચારી વ્યવસ્થાના સામાન્ય રીતે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે વર્તમાન સમયે કેટલાક એકમો ઓળખાવે છે, અને સ્વાભાવિક છે કે વૈશ્વિક હરીફાઈ ચાલી રહી છે એટલે આ વિભાગનું મહત્ત્વ પણ ખૂબ છે। દરેક એકમમાં ઉત્પાદનના અન્ય સાધનો સરખા હોય તો પણ કર્મચારીઓની કદર, કાર્યસંતોષ, કુશળતા, વફાદારી અને જાળવણીથી સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે। એટલે કે માનવ સંસાધન સંચાલનનો આખો જે વિભાગ છે એ વિભાગ શેની સાથે સંબંધિત છે? કર્મચારીઓના સર્વાંગી વિકાસ સાથે સંબંધિત છે એવું કહી શકાય। હવે આપણે જોઈએ કે માનવ સંસાધન સંચાલનની કામગીરીને બે ભાગમાં વહેંચવામાં આવે છે, તો કયા બે ભાગમાં એને આપણે ચર્ચા કરીએ। પહેલો વિભાગ છે આયોજન સાથે સંબંધિત બાબતો, અને બીજો વિભાગ છે વળતર અને વિકાસ સંબંધી બાબતો। તમને ટેક્સ્ટબુકમાં A અને B એવા ટાઇટલ આપ્યા છે, તમે જુઓ। પહેલા વિભાગની વાત કરીએ આપણે કે આયોજન સાથે સંબંધિત બાબતો કઈ છે, તો 4 બાબતો આપી છે, બંનેમાં 4 બાબતો છે। એ વિભાગની પહેલી બાબતની વાત કરીએ તો એકમમાં જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું અને એકમના વિકાસ સમયે નવી નિમણૂક દ્વારા તેમાં વધારો કરવો, એટલે કે ભરતી અને પસંદગીની વાત છે। બીજું છે સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ જરૂર જણાય ત્યાં કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવો। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું છે કે કર્મચારી વ્યવસ્થા એટલે માત્ર કર્મચારી મેળવવા એવું નથી, પણ જ્યારે જરૂર લાગે ત્યારે યોગ્ય કાર્યવાહી કરીને કર્મચારીઓ ઘટાડવાની પણ વાત હોય છે। ત્રીજું છે દરેક કર્મચારીઓને તેમની લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરી સોંપવી,
स्वाभाविक छे कि जे व्यक्ति जे प्रकारनी लायकात धरावतो होय ए स्थळ માટે કે એ સ્થાન માટેને કામગીરી આપી શકાય। અને ચોથું છે કર્મચારીઓને સતત કાર્યશીલ રાખી તેમના કાર્ય સંબંધી જ્ઞાનમાં વધારો કરવો। વ્યક્તિ જેમ જેમ કામ કરતો જાય તેમ તેમ શીખતો જાય, ખાસ કરીને એનું કાર્ય સંબંધી જ્ઞાન વધતું જાય। તો આ ચાર બાબતો છે માનવ સંસાધન વિભાગની આયોજન સાથે સંબંધિત બાબતો। હવે જોઈએ આપણે વર્તન અને વિકાસ સંબંધી બાબતો। પહેલું છે જરૂર પડે ત્યારે કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી। જુઓ, જે કર્મચારીને જે વ્યક્તિને યોગ્ય તાલીમ મળે સ્વાભાવિક છે કે વ્યક્તિના જ્ઞાનમાં શું થાય છે, વધારો થાય છે, એટલે કે એના જ્ઞાનનો વિકાસ થાય છે એવું કહી શકાય। બીજું છે કર્મચારીઓ તેમના કાર્યમાં નિષ્ણાત બને અને વિચાર શક્તિ વધે તેવું વાતાવરણ અને તક પૂરી પાડે। ત્રીજું, કર્મચારીઓને લાયકાત પ્રમાણે યોગ્ય વળતર અને લાભ આપવા। અને ચોથું હોય છે કર્મચારીઓની કાર્ય સંબંધી સમસ્યાઓને ઓળખવી અને તેનો ઝડપી ઉકેલ શોધી તેનો અમલ કરવો। એટલે કે આ ચાર જે કાર્યો છે એ શેની સાથે સંબંધ ધરાવે છે, કર્મચારીના વળતર અને વિકાસ સંબંધી। એના કન્ક્લુઝન પર આવીએ આપણે તો માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને ઉત્પાદનનું સાધન નહીં પણ તેથી વિશેષ એક માનવી તરીકે સ્વીકારવામાં આવે છે। આપણે અગાઉ જોઈ ગયા હતા ને ધોરણ 11ના અર્થશાસ્ત્રમાં કે ઉત્પાદનના ચાર સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, જેમાં શ્રમ એ ઉત્પાદનનું જીવંત સાધન છે। એટલે કે અહીંયા માનવીની કર્મચારીની વાત હતી, તેમાં સંચાલનના કાર્યો અને સિદ્ધાંતોને અપનાવવામાં આવે છે તેથી સ્થિર કર્મચારી દળ ઊભું કરી શકાય, કર્મચારી ફેરબદલી દર ઘટે છે। આ એક વ્યાખ્યા બોલું છું, નોટ કરી લેજો, કર્મચારી ફેરબદલી દર એટલે શું? બીજા શબ્દમાં એવું થાય કે કર્મચારી દળનો ઉથલો એટલે શું? નિશ્ચિત સમયગાળા દરમિયાન કેટલાક કર્મચારીઓ કામ છોડીને જતા રહે છે એનું ગુણોત્તર દર્શાવતું માપ એને કર્મચારી ફેરબદલી દર કહે છે। આ ફેરબદલી દર જેટલો વધારે હોય ધંધાકીય એકમ માટે એટલું જ નુકસાનકારક છે અને જેટલો ઓછો હોય ધંધાકીય એકમ માટે એટલું લાભકારક છે। કર્મચારીની કાર્યક્ષમતા અને કાર્યસંતોષમાં વધારો થાય છે શેના દ્વારા? માનવ સંસાધન સંચાલન દ્વારા। આમ કર્મચારીઓના ઉદ્દેશો અને ધંધાકીય એકમના ઉદ્દેશો બંને સિદ્ધ કરી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આટલો જ ટૉપિક લઈએ છીએ। હવે પછીના વિડીયોમાં આપણે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા, ખાસ કરીને શરૂઆત થશે એની ભરતીથી અને ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિસ્થાનોથી, જે 5 માર્ક્સના પ્રશ્ન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એના પર ચર્ચાઓ કરીશું। થેન્ક્સ ફોર વોચિંગ, થેન્ક યુ વેરી મચ।